बनासकांठा जिलानी गौशाला अने पांजरापोळना संचालकोए गायोना निभाव करवा बाबते भाभर जलाराम गौशाला खाते मीटिंग योजी हती। समग्र बनासकांठा जिल्लामां आ वखते ચોમાસું નિષ્ફળ જઈ રહ્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ન થતાં ઘાસચારાની અછત સર્જાઈ છે। અત્યારે સૂકું ઘાસ ડબલ ભાવે મળી રહ્યું છે ત્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો દ્વારા ગાયો તેમજ અન્ય મૂંગા પશુઓના નિભાવ અર્થે ભાભર જલારામ ગૌશાળા ખાતે મીટિંગ કરવામાં આવી હતી, જેમાં શિશોદરા ગૌશાળા, ભાભર જલારામ ગૌશાળા, દિયોદર ગજાનંદ ગૌશાળા, રૂની ગૌશાળા, વાતમ ગૌશાળા, વખા ગૌશાળા, મોજરુ ગૌશાળા, કુવારા પાંજરાપોળ, ભાભર પાંજરાપોળ તેમજ અન્ય બનાસકાંઠા જિલ્લાના સંચાલકો દ્વારા મીટિંગ યોજાઈ હતી, જેમાં સંચાલકોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ વર્ષે ચોમાસું ખેંચાતા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે। જો સરકાર દ્વારા ગૌશાળાઓ તેમજ પાંજરાપોળોને આર્થિક રીતે સહાય અથવા ઘાસચારા બાબતે 50% સહાય આપે તો બનાસકાંઠા જિલ્લાની નાના મોટી ગૌશાળાઓમાં 80,000 જેટલા ગૌવંશનો નિભાવ કરી શકાય તેમ જણાવ્યું હતું। સરકાર દ્વારા તાત્કાલિક દુષ્કાળ જાહેર કરી ઘાસચારો ફાળવવામાં આવે તેવી માંગ કરી હતી। જો સરકાર દ્વારા તાત્કાલિક પશુ ઘાસચારાની ભાવ નહીં આપવામાં આવે તો પાંજરાપોળ તેમજ ગૌશાળાની હાલત દયનીય બનશે તેવું સંચાલકોએ જણાવ્યું હતું। આ મીટિંગ દરમિયાન બનાસકાંઠા જિલ્લાની નાની મોટી ગૌશાળાઓના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા। સરકારશ્રીને વિનંતી છે કે બનાસકાંઠામાં ભયંકર દુષ્કાળની પરિસ્થિતિ છે અને ગૌશાળા પાંજરાપોળોની સ્થિતિ એકદમ કફોડી છે, કારણ કે નથી ઘાસચારો મળતો અને ઘાસચારાના ભાવ ડબલ ત્રણ ગણા થઈ ગયા છે। ખોણદાણી અને ઘાસચારાની ઘાસચારાની ખૂબ તકલીફ છે। લીલું ઘાસ કે સૂકું ઘાસ વરસાદના દુષ્કાળના હિસાબે ખતરનાક તકલીફ છે અને ગૌશાળા પાસે આર્થિક કટોકટી પણ ખૂબ છે, નાણાપીડ ખૂબ છે। તો સરકારશ્રીને વારંવાર રજૂઆત કરવામાં આવે છે કે આ ગૌશાળા પાંજરાપોળો જે સંચાલકો નભાઈ રહ્યા છે એની પરિસ્થિતિ ખરાબ છે, તો કાયમી ગૌવંશની સરકાર ભલી દયા દાખવે કે એની ફરજ બજાવે કે એને ધર્મ બજાવે, પણ કાયમી ગૌશાળાને પાંજરાપોળને સહાય આપે જે એમના નિયમ પ્રમાણે નક્કી કરી એક ગૌવંશ દીઠ લગભગ દરરોજનો હાલની પરિસ્થિતિમાં હાલની મોંઘવારીમાં ઘાસચારો લેવા જતો 70-80 રૂપિયાનો ખર્ચ આવે છે, પણ 50% ખર્ચ પબ્લિક પાસેથી કે આમ જનતા પાસેથી ગમે તે ધર્મપ્રિય જનતા પાસેથી સંચાલકો કરશે, બાકી સરકાર પડખે ઊભી રહે તો જ ગૌવંશ બચે એમ છે। હાલની પરિસ્થિતિ ખતરનાક ખરાબ છે, તો સરકાર તાત્કાલિક નિર્ણય લે અને સરકારને ખબર જ છે કે હાલ બનાસકાંઠામાં કેટલો વરસાદ છે અને બનાસકાંઠામાં પાંજરાપોળને ગૌશાળાવાળા કેટલો ગૌવંશ બચાવી રહ્યા છે, કેટલા આંકડા દરેક સરકાર પાસે, તો સરકાર તાત્કાલિક નિર્ણય લઈ અને તાત્કાલિક ગાય ગૌશાળાને કે પાંજરાપોળને વારે આવે અને ગૌવંશ બચાવવા એમની ફરજ છે, એમનો ધર્મ છે। નક્કી અઠવાડિયામાં જો આ પરિસ્થિતિમાં સરકાર ધ્યાન નહીં આપે તો શું રિઝલ્ટ પરિણામ આવશે, ગૌવંશનું શું થશે તો ભગવાન જાણે। આજે અમારી જલારામ ગૌશાળા ખાતે ભાભરના તાલુકાની તમામ ગૌશાળાઓના અને પાંજરાપોળોની મિટિંગ હતી। એ મિટિંગની અંદર એવો સૂર નીકળ્યો કે પરિસ્થિતિ ખૂબ ખરાબ છે, વરસાદ નથી, વરસાદની ખેંચ છે અને ઘાસચારો આપણને મળી રહેતો નથી, ગાયોની પરિસ્થિતિ દયનીય છે, અબોલ જીવો ઘાસચારાના હિસાબે તરફડિયા મારી રહ્યા છે। એ માટે અમે સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે તેઓ આ બાબતમાં વિચાર કરી અને ઘાસચારો અને દાણની વ્યવસ્થા કરે એવી સરકારશ્રીને અમારી નમ્ર અપીલ। આજે બનાસકાંઠા ગૌશાળાના ગૌભક્તો દ્વારા ભાભર ગૌશાળામાં એક બેઠક બોલાવવામાં આવી। આ બેઠકમાં આજની પરિસ્થિતિ પ્રમાણે છેલ્લા આ ચોમાસામાં વરસાદની ખૂબ જ ખેંચ હોવાથી ગૌશાળાઓ અને પાંજરાપોળોમાં ઘાસની ખૂબ જ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે। હાલ જે તે પૈસે પણ ક્યાંય ઘાસ મળતું નથી અને જે ઘાસ ક્યાંક મળે છે એના ભાવ પણ ડબલથી ત્રણ ગણા થઈ ગયા છે। તો હાલની પોઝિશન પ્રમાણે આ ગૌશાળા પાંજરાપોળોને ગૌશાળાનો નિભાવ કઈ રીતે કરવો એક ભયંકર વિષમતા ઊભી થઈ છે। તો આ બાબતે સરકારશ્રીને આ ગૌભક્તો દ્વારા એક નમ્ર નિવેદન છે કે વહેલામાં વહેલી તકે સરકારશ્રી દુષ્કાળ જાહેર કરે અને ગૌશાળા પાંજરાપોળ માટે કંઈક ઘાસચારાની અથવા આ સબસિડી સહાયની મદદ કરે। બીજું, જે ગૌશાળા સિવાય પણ જે છૂટા રખડતા જે ઢોરો અથવા ગાયો છે એના માટે પણ ઘાસ અને પાણી ન મળવાથી એ પણ ખૂબ જ બુરી હાલતમાં એ રસ્તા ઉપર અને ગામડામાં મરી શકે એવી પોઝિશન એવી સ્થિતિ સર્જાઈ છે। તો સરકાર આ બાબતે વહેલામાં વહેલી તકે નિર્ણય લે અને ગૌશાળાઓ અને પાંજરાપોળ અને ગુજરાતના પશુધન માટે કંઈક સબસિડી અને ઘાસચારાની વ્યવસ્થા કરે। સાથે સાથે આ ગૌભક્તોની અગાઉની પણ માંગણી છે અને અત્યારે પણ એ માંગણી છે કે સરકાર જે ગૌશાળા પાંજરાપોળવાળા લોકો છે
એ સમાજ પાસેથી 50% દાન પ્રાપ્ત કરેલી પોઝિશન છે, પરંતુ દુષ્કાળ અને આ કોરોનાની જે મહામારીને કારણે એમાં જે દાતાઓ દ્વારા જે મળતું દાન હતું એ દાનમાં પણ ખૂબ જ મોટી ખોટ આવી ગઈ છે અને એને કારણે એ પરિસ્થિતિ બહુ ગંભીર છે. તો સરકારશ્રી આ ગૌશાળા પહોંચવા માટે કાયમી સહાય રૂપે કંઈક સબસિડી કાયમી બીજા રાજ્યોને જેમ આપે એવી પણ માંગણી છે.